નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત બુલેટિન. રાજ્યના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા. ભણે ગુજરાતના દાવા વચ્ચે શિક્ષણ જગતની પોલ ખુલી ગઈ છે. લોધિકાના દેવગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા એક વર્ષથી તોડી પડાયેલ શાળાનું બિલ્ડિંગ હજુ સુધી નથી બનાવાયું. 125 જેટલા વિદ્યાર્થીઓ વર્ગખંડના બદલે છાપરા નીચે બેસીને શિક્ષણ પ્રાપ્ત કરે છે. તો શિયાળો હોય, ઉનાળો હોય કે પછી હોય ચોમાસું, બાળકોને આ જ રીતે બહાર બેસીને કરવો પડે છે અભ્યાસ. જો ભણવું હોય તો શાળાએ જવું પડે અને શાળા નામનું કોઈ બિલ્ડિંગ અહીં છે જ નહીં, જેને કારણે બાળકો ક્યારેક મંદિરના પટાંગણમાં, ક્યારેક ઝાડ નીચે બેસીને, ક્યારેક કમ્યુનિટી હોલમાં તો ક્યારેક તબેલામાં બેસીને અભ્યાસ કરે છે. આ બાળકોને બેસવા માટે કોઈ યોગ્ય સ્થળ નથી આપવામાં આવ્યું. એક વર્ષથી શાળાનું બિલ્ડિંગ સમારકામના નામે તોડી પાડવામાં આવ્યું છે, તે છતાં પણ હજુ સુધી બિલ્ડિંગ ફરીથી કન્સ્ટ્રક્ટ નથી કરવામાં આવ્યું, જેને કારણે બાળકોએ જો ભણવું હોય તો ના છૂટકે આ જ રીતે અભ્યાસ કરવો પડે. આપ જોઈ રહ્યા છો કે શિયાળાની સિઝન છે, ઠંડી હોય વહેલી સવારે, અને તે સમયમાં ઝાડ નીચે બેસીને આ નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમાંના કેટલાકે તો સ્વેટર પણ નથી પહેર્યું. આ તમામ બાળકો ઠંડીમાં ધ્રુજતા ધ્રુજતા અભ્યાસ કરે છે, પરંતુ હજુ સુધી કદાચ તેઓની આ તકલીફ તંત્રના કાને કે પછી આંખે નથી અથડાઈ. શિયાળાની વાત કરો કે પછી ભર બપોરનો તડકો હોય, ઉનાળો હોય, તે સમય પણ ગરમીમાં બેસી, ભારે તડકામાં બેસી આ બાળકો અભ્યાસ કરે છે. ચોમાસાની તો વાત જ શું પૂછવી. ચોમાસામાં જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી બાળકો અહીં બેસીને અભ્યાસ કરે છે. એકવાર વરસાદ પડી ગયો ત્યારે વરસાદમાં તેઓ દોડતા દોડતા તબેલા સુધી પહોંચે છે અને ત્યારબાદ તબેલામાં બેસી અભ્યાસ કરે છે, એટલે સુધી કે તબેલામાં એક બાળકનો પગ સુધી ભાંગી ગયો હતો. લગભગ હમણે 3 દિવસ પછી વરસ થઈ જશે. વરસ થઈ જશે. તમને ઠંડી નથી લાગતી? લાગે. અડધા છોકરા તબેલામાં બેઠા હોય છે? હા, તબેલામાં બેઠા હોય છે, પછી બાલ મંદિર ના પાછળ બેઠા હોય ને અહીંયા બેઠા હોય. તું કેટલામું ધોરણ પર? 8. આઠમું. આઠમું ધોરણ. કમ્યુનિટી હોલ અહીંયા બેઠા હોય, તબેલે બેઠા હોય, અંદર બેઠા હોય. ઠંડી હોય, ચોમાસું હોય, આવી રીતે જ ભણવાનું? હા, અહીંયા જ ભણવાનું. વરસાદ આવે તો અહીંયા ન્યા વહી જાય. સાહેબ, ઠંડીમાં તો મુશ્કેલી પડે છે. ચોમાસામાં પરિસ્થિતિ બહુ ખરાબ હતી, ત્યાર પછી અત્યારે શિયાળામાં પણ પરિસ્થિતિ ખરાબ જ છે. ત્રણ જગ્યાએ ભણે છે. એક મંદિર છે શિવાલયનું, એક તબેલો છે અને એક હોલ છે ત્યાં, અને રાજકોટમાં ગામ છે અમારું. છોકરાઓને મુશ્કેલી પડે છે, પણ હજી કઈ નિર્ણય આવ્યો નથી. થઈ જાય પણ કેદી થાય એનો કઈ નક્કી નથી. અને ઓમ કે ગુજરાતનો વિકાસ, આ શેનો વિકાસ? આ છોકરા આવી રીતે ભણે એનો વિકાસ? છોકરાના તબેલામાં પગ ભાંગ્યો તો એને કોઈ કઈ હમુ ન કર્યું કે કઈ હમુ ન જોયું, કઈ કર્યું જ નહીં. આંદોલન કરવાના છે, આંદોલન ઉપર ઉતરશું. જો છોકરા વરસાદમાં ઠર્યા પછી લૂ એવી પડતી ઉનાળાની ગરમીમાં, અટાણે આ ઠંડીમાં, તો આ જો કોઈ સરકારનું કોઈ આગેવાનો કોઈ જો હમુ ન જોવે અને ગ્રાન્ટ હજી નથી એમ કહે છે તો એને પાડવાની મંજૂરી આપી શું કરવાની? અમને એક મિત્રનું મકાન છે સાહેબ, ત્યાં છોકરા બધા શૌચાલયમાં જાય છે, અહીં બાજુમાં જ છે, એમની ઘરે જાય છે શૌચાલયમાં અત્યારે તો છેલ્લા એક વર્ષથી. તો આ જ પ્રકારે એક વર્ષથી અભ્યાસ કરી રહ્યા છે બાળકો, તેમના માટે શાળાનું મકાન હજુ સુધી પણ નથી બનાવવામાં આવ્યું. ત્યારે આ જ અંગે વધુ માહિતી મેળવવા અમારા સંવાદદાતા હરીન પાસે જઈએ. હરીન માથરવાડિયા તે શાળામાં ઉપસ્થિત છે કે જ્યાં જે પ્રકારે વર્ષોથી આ પ્રકારે અભ્યાસ કરે છે બાળકો, પરંતુ હજુ સુધી કોઈ પગલાં નથી લેવાયા. હરીન, એક વર્ષ થવા આવ્યું અને તે છતાં પણ હજુ સુધી કોઈ પગલાં નથી લેવાયો કે જ્યાં આ બાળકોને શાળાનું મકાન ફાળવવામાં આવે. જાણવા માંગીશું શું પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં. તંત્રને જાણ કર્યા બાદ તંત્ર દ્વારા શું કહેવામાં આવ્યું છે તેઓને. જે બાળકોના અભ્યાસ માટે જે સરકાર છે ખૂબ મહેનત કરતી હોય છે, પ્રવેશોત્સવથી અલગ અલગ ઉત્સવો પણ કરતી હોય છે, પરંતુ જે દેવગામ છે તેના દ્રશ્યો અલગ છે. આ બાળકો છે અત્યારે અહીં ચોક્કસ ભણી રહ્યા છે, શિક્ષકો છે તેમને ભણાવી રહ્યા છે, પરંતુ આ કોઈ શાળામાં અભ્યાસ નથી ચાલતો, આ એક તબેલામાં છે અભ્યાસ ચાલુ છે. અને આ દ્રશ્યો છે જોવો છો, આ દ્રશ્યો ઘણો ઘણો કહી જાય છે ગુજરાત.
એના વિશે આ દ્રશ્યો ઘણું બધું કહી દીધું. બાળકો અત્યારે આ તબેલામાં આ રીતે બેઠા છે અને તબેલામાં બેસી અને ક્યાંક ને ક્યાંક જે શિક્ષણ છે ભણાવવામાં આવી રહ્યું છે, શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કોઈ પણ ઋતુ હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ત્રણે ત્રણ ઋતુમાં આ જ પ્રમાણે છે બાળકો ભણતા હોય છે. છેલ્લા એક વર્ષથી જે રીતે અહીં શાળાનું બિલ્ડિંગ છે આપણે શિક્ષક ભણાવે છે એમને ભણાવો છો એક વર્ષથી શું તકલીફ શું પડે છે આમાં? આ રીતે તબેલામાં કઈ જગ્યાએ છો અત્યારે, કેવી તકલીફ પડે છે? તકલીફમાં એક વસ્તુ કે બાળકોને ટૂંકમાં જ્યારે ઠંડી હોય ત્યારે થોડોક સામનો કરવો પડે છે, ઠંડીમાં એને સામનો કરવો પડે છે. અત્યારે ઠંડી છે. અત્યારે આ જગ્યા ક્યાં છે? અત્યારે આ જગ્યા છે દેવગામ ગામની ભાગોળે છે, જ્યાં તબેલો હતો પહેલાં, બરોબર છે. હવે એ પ્રકારે કંઈ બાંધતા નથી, પણ હા, જેનો તબેલો છે, જે રાજનો તબેલો છે, એ લોકો બે ત્રણ ટોળિયા બાંધે છે. એ જગ્યામાં મોટી જગ્યા છે, ખાસી મોટીમાં એક આ શેડ છે, શેડની નીચે અમે ભણાવીએ છીએ. સાહેબ આ રીતે ભણી શકશે ગુજરાત? થોડીક તકલીફ પડે છે, બરોબર છે, પરંતુ સાથે સાથે ભણાવવાનું અમારું ચાલુ છે, એ પ્રકારનું અમે ચાલુ રાખીએ છીએ. શિક્ષકોને પણ કદાચ ધન્યવાદ દેવા પડે, કેમ કે કોઈ પણ મુશ્કેલી હોય છે, શિક્ષકો પોતાનું કામ છે, વિદ્યાર્થીઓને ભણવાનું કામ છે, તે ચોક્કસ કરી રહ્યા છે. આ દ્રશ્યો હું બતાવવા માંગીશ. બીજા જે વર્ગ છે, બીજો ક્લાસ છે, તે અહીં શરૂ છે. બાજુબાજુમાં જ બંને વર્ગો છે, લેવાઈ રહ્યા છે. હું આ કેમેરામેનને કંઈક અવેડો બતાવે છે, જ્યાં ઢોર ઢાકર હોય છે તેને પાણી પીવા માટેનો અવેડો છે, તે અહીં છે બાજુમાં. અને બાજુમાં જ આ શિક્ષણ કાર્ય છે તે ચાલી રહ્યું છે. અહીંથી જો બાજુની વાત કરીએ તો અહીં બાજુમાં જે ઢોર છે તેને બાંધવામાં આવ્યા છે. આ દ્રશ્યો પણ હું બતાવવા માંગીશ. આપને ખૂબ મોટો છે આ તબેલો છે, અને બાજુમાં આ રીતે ઢોર છે તેને બાંધવામાં આવ્યા છે. આ જેનો તબેલો છે તેમના માલિક છે, તેમના આ ઢોર અહીં રાખવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે શિક્ષણ છે તે તબેલામાં ચાલી રહ્યું છે. અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જે રીતે શિક્ષણની વાત થાય છે, પરંતુ ગ્રાન્ટ ઓછી હોવાને કારણે, ગ્રાન્ટ ન હોવાને કારણે અહીં બિલ્ડિંગ બનાવવામાં આવ્યું નથી તેવું તંત્ર અત્યારે કહી રહ્યું છે. જોકે અહીંના ધારાસભ્યો છે તેઓ પણ કદાચ ફોન ઉપાડવામાં અત્યારે તેમની પાસે સમય નથી, પરંતુ આ દ્રશ્યો અહીં અત્યારે ઘણું બધું કહી જાય છે કે તબેલામાં જ બાળકો ભણે છે, કેમ કે આ બાળકોને અન્ય જગ્યાએ બેસવાની વ્યવસ્થા નથી. અલગ અલગ ત્રણ જગ્યાઓ ફાળવવામાં આવી છે સરપંચની ભલામણથી. આ તબેલામાં બાળકોને અત્યારે અહીં બેસવા દેવામાં આવે છે, ભણાવવામાં આવે છે, પરંતુ કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા છે ફક્ત ને ફક્ત સંબંધ ખાતર અહીં કરવામાં આવી છે. કોઈ તંત્ર દ્વારા આ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં નથી આવી. બિલકુલ હરીન, આપણે અટકાવવા માંગે છે. આપણી સાથે જિલ્લા શિક્ષણાધિકારી વ્યાસ સાહેબ જોડાયા છે, તેમની સાથે વાત કરી લઈએ પહેલા. સર, આ પ્રકારના દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ, એક વર્ષથી બાળકો આ જ પ્રકારની પરિસ્થિતિ ભોગવી રહ્યા છે. શું કરી રહ્યું છે તંત્ર? અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 7 ઓરડા આ શાળાના સ્ટેટમાંથી મંજૂર થયા છે, એનો વર્ક ઓર્ડર પણ એજન્સીને ઇસ્યુ કરવામાં આવી દીધો છે. પણ એજન્સી ટૂંક સમયમાં કામ પૂરું કરી દેશે અને શાળાની જે જરૂરિયાત છે તે પૂરી કરશે. પણ એક વર્ષથી આ જ હાલત છે સર. ક્યારેક એવું બનતું હોય છે કે અતિ ભયજનક હોય તો તાત્કાલિક તોડવાની જરૂરિયાત શાળાને અને એસએમસી ને લાગે, તે લોકો એ રીતે કામ કરતા હોય છે. તો તેની અવેજીમાં બીજું કોઈ વ્યવસ્થા કેમ ન કરાય બાળકો માટે? જ્યારે નવું મકાન બનતું હોય ત્યારે એની અવેજીમાં ગામમાં જે ભૌતિક સુવિધા ઉપલબ્ધ હોય, જે પ્રાપ્ત સગવડ, એનો ઉપયોગ ગામના સહયોગથી અને એમના સપોર્ટથી શાળા કરતી હોય છે, અને જ્યાં ઉપલબ્ધ જગ્યા હોય એ પ્રમાણે બાળકોને બેસાડવામાં આવતા હોય છે. બિલકુલ બિલકુલ, આભાર વ્યાસ સર. તો આ પ્રકારે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે હવે થોડાક દિવસોની અંદર 7 ઓરડા બનાવવાની કામગીરી શરૂ કરાઈ જશે. પરંતુ અહીં સવાલ એ છે કે એક વર્ષ સુધી શું કરવામાં આવી રહ્યું હતું? એક વર્ષ સુધી શું અહીં મેદાન રાખવામાં આવવાનું હતું? કારણ કે જે પ્રકારે એક વર્ષથી કોઈ કામગીરી નથી કરાઈ, તબેલામાં ભણતર લેવું પડી રહ્યું છે બાળકોને, ત્યારે સવાલ તો આવા અનેક થઈ રહ્યા છે. ત્યારે તબેલામાં કઈ રીતે બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્રણેય ઋતુઓમાં તે જોઈએ.
દેવગામના દ્રશ્યો દેખાડી રહ્યા છે. આપ દ્રશ્યો જે રીતે જોઈ શકો છો કે છોકરાને છે તબેલામાં બેસાડી અને ભણાવવામાં આવી રહ્યા છે. અને અત્યારે જે સ્કૂલનો એક ભાગ જે છે પડી ગયો છે, નવી સ્કૂલ હજી બાંધવામાં નથી આવી. અલગ અલગ ત્રણ જગ્યાઓ પર આ રીતે છોકરાને છે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે ભણશે ગુજરાતનો જે સ્લોગન છે, ટેકનોલોજી અત્યારનો યુગ છે, પરંતુ આ દ્રશ્યો ગ્રામ્ય વિસ્તારના ઘણું બધું કહી જાય છે. જે રીતે તંત્ર પણ કોઈ પણ જાતનો જવાબ દેવામાં નિષ્ક્રિય નીવડ્યું છે, ગ્રાન્ટની વાત હોય અથવા તો કોઈ પણ વસ્તુની વાત હોય, પરંતુ છેલ્લા એક વર્ષથી છે દેગામના જે બાળકો છે આ રીતે ભણી રહ્યા છે. ઠંડી ગરમી અને વરસાદ વચ્ચે પણ બાળકો છે આ પ્રમાણે શિક્ષણ મેળવી રહ્યા છે. કેમેરા પર્સન લશ્કરી સાથે હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેગાંવ. તો એક વર્ષથી આજે અભ્યાસ કરી રહ્યા છે બાળકો, ખૂબ જ અનેક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે બાળકો. હરીન, હમણાં જિલ્લા શિક્ષણાધિકારી સાથે પણ વાતચીત થઈ, એમનું કહેવું હતું કે મંજૂરી મળી ગઈ છે 7 ઓરડાની, હવે 2-3 દિવસમાં કામગીરી શરૂ કરાશે. પણ સવાલ અહીં એ જ, તો વર્ષ સુધી શું કરવામાં આવી રહ્યું હતું? આપના દ્વારા જ્યારે આ પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે આપને શું જવાબ મળ્યો? ઝરણા, ચોક્કસ વાત છે એ જે રીતે જવાબ આપી રહ્યા છે કે મંજૂરી મળી ગઈ છે, 3-4 દિવસમાં કામ શરૂ કરી દેશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે વર્ષ દિવસ સુધી આ મંજૂરી કેમ નહોતી મળી? વર્ષ દિવસ સુધી ક્યાં ચૂક હતી? હું આપના દ્રશ્યો એક ફરીથી બતાવવા માંગીશ, ઉપરથી આપના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પતરાનો શેડ છે, પતરાના શેડ નીચે બાળકો ભણે છે. વાસ્તવમાં આ કોઈ શેડ બનાવેલો નથી કે શાળાનું પટાંગણ નથી, આ એક માત્ર તબેલો છે. આ તબેલામાં જ વિદ્યાર્થીઓ છે તે ભણે છે, અને આજે નહીં પરંતુ છેલ્લા એક વર્ષથી આ વિદ્યાર્થીઓ છે ત્યાં ભણે છે. આ તબેલો છે, બાજુમાં અવેડો પણ છે કે જ્યાં જે માલઢોર હોય છે તેને પાણી પીવા માટેની વ્યવસ્થા હોય છે. એટલે એક બાજુ શિક્ષણ કાર્ય ચાલુ હોય છે, બીજી તરફ માલઢોર છે તેના માટે આ પાણી પીવાની વ્યવસ્થા ગોઠવેલી હોય છે. હજી હું આપને એક બીજા ચોંકાવનારા દ્રશ્યો બતાવવા માંગીશ કે જો હવે આ વિદ્યાર્થીને પાણી પીવું હોય તો તે શું કરે? તો આ માટલું છે, આમાં પાણી રાખવામાં આવતું હોય છે, અને આ ડોલ છે, આ ડોલ દ્વારા વિદ્યાર્થીઓ પાણી પીવે છે. આ દ્રશ્યોમાં આ જોઈ શકો છો કે આ પાણી છે જે ડોલ છે, અને આ આ માટલામાંથી જે પાણી લેવામાં આવતું હોય છે આ ડોલ દ્વારા વિદ્યાર્થીઓ છે તેને પીવામાં આવતું હોય છે. ફરી એકવાર અટકાવવા માંગુ છું, આપણી સાથે જિલ્લા શિક્ષણાધિકારી અનિલભાઈ પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. અનિલભાઈ, જે પ્રકારના દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ, આ દ્રશ્યો જોઈને સૌથી પહેલા તો આપ શું પ્રતિક્રિયા આપશો? મેડમ, આઈ એમ અનિલ રાણાવત, છે DDO રાજકોટ બોલું છું. શિક્ષણાધિકારી અમારા ત્યાં મેહુલ વ્યાસ છે. જી જી, માફ કરશો. જી અનિલભાઈ, શું કહેશો આ દ્રશ્યો જોઈને? મેં આપણા દ્રશ્યો તો જોયા નથી અત્યારે, પરંતુ હું આ બાબતની આપને જણાવી દઉં. દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ, આ દ્રશ્યો શું કહી રહ્યા છે? ઠરઠરી રહ્યા છે બાળકો ઠંડીમાં, શાળાનું મકાન નથી અને તબેલામાં અભ્યાસ કરી રહ્યા છે એક વર્ષથી બાળકો. જી, આ બાબતથી મને કાલે રજૂઆત મળી હતી અમારા મને MLA સાહેબ તરફથી. જી. અને એ બાબતની મેં અમારા પ્રાથમિક શિક્ષણાધિકારી મિસ્ટર મેહુલ વ્યાસ છે એને પણ તપાસ આપી છે કે લોકલ ખરેખર કઈ પરિસ્થિતિના લીધે જે તે વખતે શાળાનું ડિમોલિશન થયું અને બાકી જે એની વ્યવસ્થા કરવી પડે એ વ્યવસ્થા નથી થઈ. એટલે આઈ ટેક અ રિપોર્ટ ઓન દેટ ટુડે ઓનલી, અને અમે ચોક્કસ એની એક જે ઓલ્ટરનેટ વ્યવસ્થા છે, બાળકો સારી રીતે અને સારી રીતે જગ્યાએ અભ્યાસ કરી શકે એ પ્રકારની તમામ વ્યવસ્થા આજે અમે એના માટે એક્શન લઈ રહ્યા છીએ. પણ અનિલભાઈ, એક વર્ષથી જ આ પ્રકારની પરિસ્થિતિ છે, તો એક વર્ષ સુધી કેમ કોઈ પગલા નથી લેવાયા? મેડમ, આ પ્રકારની રજૂઆત અમે મને કાલે મળી છે MLA સાહેબ તરફથી, એટલે અમે હવે બંધી દ્વારા એના પૂરા એક્શન લઈશું અને બાળકો સારી જગ્યાએ અભ્યાસ કરી શકે એના પૂરા પ્રયાસ કરીશું. તો આપને શું લાગે છે કેટલા સમયની અંદર હવે બાળકો શાળાના મકાનની અંદર બેસીને અભ્યાસ કરી શકશે? વિધિન 1 or 2 days અમે એની ઓલ્ટરનેટ વ્યવસ્થા કરાવીશું, અને જ્યાં આ કામગીરી SSA મારફત થાય છે શાળાના નવા ઓરડા બનાવવાના અને કન્સ્ટ્રક્શનના, એ જ્યાં અટક્યું હશે એને હું ફોલોઅપ કરાવી અને બધી દ્વારા જે બિલ્ડિંગ છે બની જાય અને બાળકો તુરંત પોતાની જે બોર્ડ શાળાના બિલ્ડિંગ છે એમાં અભ્યાસ કરીશે કે મેક શ્યોર કરાવીશું. તો શું ધારાસભ્ય દ્વારા પણ આપને ગઈકાલે રજૂઆત કરવામાં આવી, એક વર્ષ સુધી આ વાત કોઈને ધ્યાને પડી જ નથી કે બાળકો આ રીતે બહાર બેસીને અભ્યાસ કરે છે? મેડમ, કાલે અમારા એક સમાજ કલ્યાણના અલગ અલગ મુદ્દાઓ બાબતની જે મિટિંગ હતી એ બાબતમાં ધારાસભ્ય તરફથી અમને આ રજૂઆત કરવામાં અને અમે એમના પર તુરંત એક્શન પર લઈએ છીએ અત્યારે. તો આપ શું કહેશો, એક વર્ષ સુધી આ બાબત લંબાવાય કેમ, એક વર્ષ સુધી કેમ કોઈ એક્શન ન લેવાય? મેડમ, એ બાબત મારા ધ્યાન ઉપર કાલે આવી છે, એટલે અગાઉ શું કારણ થયું છે એ બાબત અત્યારે કોમેન્ટ કરવી યોગ્ય નથી લાગતી કે કયા કારણથી થયું છે. આઈ વોન્ટ બી એબલ ટુ કોમેન્ટ ઓન ધેટ, પણ હું બનતી ત્વરાએ આ બિલ્ડિંગ બની જાય અને તરત બાળકો
પોતે પોતાની મૂળ બિલ્ડિંગ છે એમાં અભ્યાસ કરી શકે, સારી રીતે કરી શકે એના પગલા લઈશું. જી બિલકુલ, આભાર અનિલભાઈ, ખૂબ ખૂબ અમારી સાથે જોડાવા બદલ. તો એક તરફ જ્યાં તબેલામાં ભણતર લઈ રહ્યા છે બાળકો, અધિકારીઓ સાથે અમારી વાતચીત થઈ, તેઓનું કહેવું છે કે 2-3 દિવસની અંદર ઓલ્ટરનેટ સુવિધા કરી આપવામાં આવશે બાળકોને, જેના કારણે તેઓને જ્યાં સુધી શાળાનું મકાન બને નહીં ત્યાં સુધી આ રીતે બહાર બેસીને અભ્યાસ ન કરવો પડે. પરંતુ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે 1 વર્ષથી જો બાળકો બહાર બેસીને અભ્યાસ કરી રહ્યા હતા તો શું તેઓને આ દ્રશ્યો નહોતા દેખાઈ રહ્યા? શા કારણે ભણે ગુજરાત કોઈ પણ શિક્ષણ સત્રની શરૂઆતની અંદર જે પ્રકારે ગુણોત્સવ રાખવામાં આવતા હોય છે, અલગ અલગ આયોજન કરવામાં આવતા હોય છે, ભણે ગુજરાત આગળ વધીના ગુજરાતના જે સૂત્રોચ્ચાર કરવામાં આવતા હોય છે, નારા આપવામાં આવતા હોય છે, ત્યારે શું ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ આ નેતાઓને ધ્યાને નથી જતી? શું તંત્ર આ વાસ્તવિક પરિસ્થિતિને જોવા નથી માંગતું, કે પછી તે આ વાસ્તવિક પરિસ્થિતિને બતાવવા નથી માંગતું? જ્યારે કોઈ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે ત્યારે આ નેતાઓને સમય મળી જાય છે, પરંતુ ધારાસભ્ય સાથે જ્યારે વાતચીત કરવાની સરપંચે પણ પ્રયત્ન કર્યો હતો ત્યારે તેઓ કોઈ અન્ય કામમાં વ્યસ્ત હોવાને કારણે તેઓએ વાતચીત કરવાનું ટાળ્યું હતું. સાથે DDO સાથે અમારી વાતચીત થઈ, તેઓનું કહેવું હતું કે 1 વર્ષથી ચાલતી આ પરિસ્થિતિ તેમના ધ્યાને ગઈકાલે જ આવી છે, ગઈકાલે જ તેમને આ અંગેની રજૂઆત કરવામાં આવી. તો અહીં સવાલ એ છે કે શા કારણે 1 વર્ષ સુધી રાહ જોવામાં આવી? નાના ભૂલકાઓ જે અહીં શિક્ષણ મેળવવા આવતા હોય છે તેઓને આ પ્રકારે બહાર બેસીને શિક્ષણ મેળવવું પડે, તેઓને શિયાળો ઉનાળો કે ચોમાસું કોઈ પણ ઋતુમાં કોઈ પણ પરિસ્થિતિમાં શિક્ષણ મેળવવા માટે અહીં જ આવવું પડે, તો ત્યાં સુધી તંત્રની નજર આ બાળકો પર ગઈ કેમ નહીં? આ અંગે રજૂઆત કરવામાં આવી તે છતાં પગલાં લેવાયા કેમ નહીં? જ્યારે મીડિયાના માધ્યમથી આ બાળકોની પરિસ્થિતિ ઉજાગર થઈ, શું ત્યારે જ તંત્ર જાગ્યું, ત્યારે જ તેઓને ખ્યાલ આવ્યો કે આ પ્રકારની પરિસ્થિતિ અહીં પ્રવર્તી રહી છે? તો શું મીડિયા એક તટસ્થ માધ્યમ તરીકે અત્યાર સુધી આ પરિસ્થિતિ ન બતાવત તો હજુ પણ કદાચ લાંબો સમય સુધી બાળકોને આ જ રીતે અભ્યાસ કરવો પડત? જે પ્રકારે સરપંચનું અને ગ્રામજનોનું કહેવું હતું કે જો આ અંગે રજૂઆત ન કરવામાં આવી હોત અત્યાર સુધી, તો લાગી રહ્યું છે કે આ જ બાળકો 50 વર્ષની ઉંમરના થઈ જાત ત્યાં સુધી પણ અહીં શાળાનું મકાન બનત જ નહીં. અહીંથી પણ ખરાબ પરિસ્થિતિ એ છે કે અનેક વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ, 125 જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે, તેમના માટે શાળાના મકાનની તો કોઈ સુવિધા છે જ નહીં, જેને કારણે અહીં શૌચાલય પણ ન હોવું સ્વાભાવિક છે. તેઓને જ્યારે પણ શૌચાલયનો ઉપયોગ કરવો હોય ત્યારે બાજુના ગામના કોઈ ઘરમાં કે પછી નદીમાં જવું પડે છે. ત્યારે આવી અનેક યોજનાઓની જાહેરાત તો સરકાર જોરશોરથી કરે છે, પરંતુ જ્યારે તેની વાસ્તવિકતા ભણી પ્રયાણ કરીએ ત્યારે કંઈક આવા દ્રશ્યો જોવા મળે છે. તો આ પ્રકારના દ્રશ્યો અનેક સવાલો ઉભા કરી રહ્યા છે કે આખરે આ બાળકનું ભણતર આ પ્રકારે રામ ભરોસે મૂકી દેવામાં શા કારણે આવ્યું છે, અને શા કારણે હવે આટલા દિવસ બાદ આ અંગે કોઈ એક્શન મોડમાં આવશે તંત્ર? હરીન આપણી સાથે જોડાયેલા છે. હરીન, ફરી એક વાર નજારો બતાવો જ્યાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને બાળકો તબેલામાં બેઠેલા છે. જી ચોક્કસ, હું ફરીથી આપના આ દ્રશ્યો બતાવવા માંગીશ કે બાળકો તબેલામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. મેં આ પહેલા પણ આપના આ દ્રશ્યો બતાવ્યા અને ફરીથી આ જ દ્રશ્યો બતાવું છું કે બાળકોને શિક્ષણ કાર્ય છે તબેલામાં આપવામાં આવી રહ્યું છે. આ પ્રમાણે 3 અલગ અલગ સ્થળ છે તે રાખવામાં આવ્યા છે. એક ગામનો કોમ્યુનિટી હોલ છે, બીજું જે એક મહાદેવનું જે મંદિર છે, અને ત્રીજું જગ્યા આ તબેલો છે, ને જ્યાં બેસી અને અત્યારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ ભણતર બાળકોને કઈ દિશામાં લઈ જશે, કેટલું પુરવાર સાબિત થશે એ તો હવે સમય જ બતાવશે, પરંતુ અત્યારની પરિસ્થિતિ ખૂબ વિકટ છે અને બાળકો આ રીતે અલગ અલગ એક જ શેડ નીચે, ઝાપરા નીચે આવી રીતે બેઠા છે. હું અન્ય પણ શિક્ષક છે એમને પૂછીશું કે કઈ પ્રમાણે મુશ્કેલી પડે છે. સાહેબ, ભણાવવામાં મુશ્કેલી તો પડતી હશે ને? હા, વાતાવરણ આ રીતનું છે. સ્કૂલ હોય તો આપણને ભણાવવાની વ્યવસ્થિત મજા આવે, આમાં તો થોડીક તકલીફો પડે. ટાઢ તાપ, વરસાદની પાણીના છાંટા ઉડતા હોય, ઠંડીમાં પવન લાગતો હોય, તાપમાં તડકાના હિસાબે આમાં તપી જતા હોય પતરા. અત્યારે કઈ જગ્યા કહેવાય? આ છે અત્યારે ગાય ભેંસને બાંધવાનો તબેલો છે. આ રીતે ગુજરાત ભણી શકશે વિદ્યાર્થીઓનું ભવિષ્યનું શું કઈ રીતે? આમાં તો અમારી પરિસ્થિતિ, અમે કર્મચારી છીએ, અમે અમારી રીતે જે પરિસ્થિતિ હતી પેલા શાળાની, એ રૂમ ડેમેજ હતા એ રૂમ પાડી દીધા. પછી આખા કાર્યક્રમ જે ફરી ગયો ઇન્ડિયન લેવલે, કે સર્વ શિક્ષા અભિયાન હતું એના કારણે રૂમ આવ્યા હતા,
અને પછી કાર્યક્રમ આખો ચેન્જ થઈને સમગ્ર શિક્ષા અભિયાન થઈ ગયું, એના હિસાબે ગ્રાન્ટ લેટ થઈ અને રૂમ બનવાની હમણાં થોડાક દિવસમાં ચાલુ થવાનું છે, બે ચાર દિવસમાં, હજી 6 મહિના થશે રૂમ બનતા. વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ પોતાની ફરજ અદા કરી રહ્યા છે, પરંતુ અત્યારના દ્રશ્યો છે ઘણું બધું કહી જાય છે, કેમ કે આ શિક્ષણ છે તબેલામાં લેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જો ગામ લોકોની માનીએ અથવા સરપંચનું માનીએ તો જે ગ્રાન્ટ છે છેલ્લા 1 વર્ષથી આવી નથી, અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગ્રાન્ટ નથી આવી તેના હિસાબે શાળાનું નવું બિલ્ડિંગ છે તેમાં તેઓ તે નથી બંધાઈ રહ્યું, ને તેને જ કારણે આ રીતે તબેલામાં બેસી અને વિદ્યાર્થીઓ છે તેને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ ઘણા બધા આપણી સાથે છે, તેઓ અભ્યાસ કરી રહ્યા છે, તેમને પૂછીશું. ભાઈ ક્યાં તમે અત્યારે ક્યાં ભણતું આ? ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે મુશ્કેલી સ્વાભાવિક રીતે પડે છે, અને જે રીતે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક તબેલામાં ચાલી રહ્યું છે. એટલે વાત કરવામાં આવે તો ગ્રાન્ટને કારણે જે શાળાનું બિલ્ડિંગ નથી બની રહ્યું તે સૌથી મહત્વનો પ્રશ્ન છે. સરપંચ દ્વારા ગ્રામ લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ 1 વર્ષથી આને જોવા મળી રહી છે. જી બિલકુલ હરીન, હમણાં પણ આપણી અધિકારીઓ સાથે વાતચીત થઈ, તેઓ જણાવ્યું કે 2-3 દિવસની અંદર આ કામ શરૂ કરી દેવામાં આવશે, પરંતુ અત્યાર સુધી 1 વર્ષ સુધી જ્યારે સરપંચ દ્વારા ગ્રામજનો દ્વારા અંગે રજૂઆત કરવામાં આવતી હતી ત્યારે શું જવાબ આપવામાં આવતો હતો? ચોક્કસ જણા ત્યારે પણ આ જવાબ આપવામાં આવ્યો હતો. સરપંચ દ્વારા ખુદ 4-5 વખત રજૂઆત કરવામાં આવી હતી અને તેમને પણ એ જ જવાબ મળ્યો હતો કે ક્યાંક ને ક્યાંક જે શાળાની ગ્રાન્ટ જે હોવી જોઈએ જે ગ્રાન્ટ નથી ને તેને કારણે નવું બિલ્ડિંગ છે તે બાંધવાનું અત્યારે કોઈ પણ સંજોગોમાં અત્યારે સાબિત થઈ શકે તેવું નથી, બંધાઈ શકે તેવું નથી, એટલે ક્યાંક ને ગ્રાન્ટ આવશે ત્યારબાદ જે શિક્ષકનું નવું બિલ્ડિંગ છે તે બાંધવામાં આવશે, પરંતુ 1 વર્ષથી આ જ પ્રમાણે જવાબ મળે છે. જોકે હવે જે અધિકારીઓ સાથે વાત થઈ, તમામ અધિકારીઓ DEO હોય કે DDO હોય કોઈ પણ જે અધિકારી છે તે હવે એવું જણાવી રહ્યા છે કે 2-3 દિવસમાં જે નવું બિલ્ડિંગ છે તેનું કામ શરૂ થઈ જશે, પરંતુ સવાલ તો સૌથી મોટો એ જ છે કે તો 1 વર્ષ સુધી આ ગ્રાન્ટ ક્યાં હતી? હવે ઓચિંતાની જે 3-4 દિવસમાં બિલ્ડિંગ બંધવાનું શરૂ થઈ તો હવે ઓચિંતાની ગ્રાન્ટ ક્યાંથી આવી ગઈ? અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ સવાલોની વચ્ચે દ્રશ્યો પણ ઘણું બધું કહે છે કે અત્યારે જો બાળકો ભણી રહ્યા છે ચાહે કોઈ પણ ઋતુ હોય, શિયાળો ઉનાળો ચોમાસું, ફરજિયાતપણે તેમને તબેલામાં જ ભણવું પડે છે. જી બિલકુલ, ફરજિયાત પડે તે હોય તબેલામાં જ ભણવું પડશે. હવે લગભગ 6-1 મહિના બાદ કદાચ આ બાળકોને શાળાનું મકાન પ્રાપ્ત થાય તેવા એંધાણ હાલ તો વર્તાઈ રહ્યા છે. જોવાનું રહેશે કે ક્યાં સુધી આ શાળાનું મકાન તૈયાર થાય છે અને ત્યારબાદ બાળકો જે છે તેઓને પાકા મકાનની અંદર અભ્યાસ કરવાનો મોકો મળે છે. આભાર હરી. આ પ્રકારના દ્રશ્યો જે છે આપને લોધિકાના દેવગામ ગામની એક પ્રાથમિક શાળાના દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ કે જેમાં છેલ્લા 1 વર્ષથી બાળકો જે છે તે તબેલામાં બેસીને અભ્યાસ કરે છે, કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે તેમની શાળા જે છે તેનું મકાન તોડી પાડવામાં આવ્યું છે જર્જરિત હાલતમાં હોવાને કારણે. પરંતુ જર્જરિત હાલતમાં હોવાને કારણે મકાન તોડી તો પડાયું, પરંતુ ત્યાર બાદ શું આ બાળકો અભ્યાસ ક્યાં કરે? તેઓને વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરી આપવામાં આવી. જોકે હવે અધિકારીઓ મોડે મોડે જાગ્યા છે, તેઓનું કહેવું છે કે 2-3 દિવસની અંદર આ બાળકોને અન્ય વિકલ્પ જરૂરથી શોધી આપવામાં આવશે, જેને કારણે બાળકોને આ રીતે ખુલ્લામાં અભ્યાસ કરવાના બેસવું પડે.